તો આજે આપણે મિત્રો ભણવાનું જે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, સાવ એટલે સાવ સહેલું ચેપ્ટર છે, સૂત્ર આવડશે, દાખલા આવડશે. હવે યામ ભૂમિતિ આપણે આ 9માં ભણી ગયા છે. આલેખ આપણે દોરતા જો આ ટાઈપનો કંઈક આલેખ આવે, એમાં એક પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ, પછી યામ કઈ રીતે લખતા, મેં જો અહીંયા બે બિંદુ લખેલા છે પણ યામ નથી લખેલા, તો અહીંયા એક કૌંસ કરવાનો, અલ્પવિરામની પહેલા આવે એ એક્ષયામ, અલ્પવિરામની પછી આવે એ વાયયામ. તો એક્ષયામ કયો છે તો કે -2 અને વાયયામ કયો છે તો કે 1. આવી રીતે આપણે આમ દર્શાવતા. એવી જ રીતે અહીંયા તમે આમ દર્શાવો તો 2 અને 1, એટલે બી બિંદુના યામ થાય 2 અને 1. એવી રીતે એવો પ્રશ્ન પૂછાય કે એક્સ અક્ષ અને વાય અક્ષ છે તે એને શું કહેવાય, તો કે ઉગમ બિંદુ, અને ઉગમ બિંદુને યામ કેટલા, તો કે 0 0. એટલે આવા બધા પ્રશ્ન આપણે 9માં ધોરણમાં શીખી ગયા છે, આલેખ કઈ રીતે દોરવો એ. હવે તમારે આ ચેપ્ટરમાં તમને આ બે બિંદુના યામ લખતા આવડે, પછી એ થી બી કેટલું દૂર છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે 7.1માં. ટૂંકમાં તમને એક બિંદુ અહીં આપેલું હોય, બી અહીં આપેલું હોય, તો અહીંથી આ અંતર કેટલું થાય, તો એના માટે આપણે સૂત્ર ભણવાનું છે, અંતર સૂત્ર. કોઈ પણ યામ સમતલમાં બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર, અંતર સૂત્ર. જે મેં લખેલું છે AB, આની જગ્યાએ PQ હોય તો અહીંયા PQ નો વર્ગ આવે, તો AB નો વર્ગ કૌંસમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. હવે ધ્યાન આવે, x1 x2 y1 y2 એટલે શું, હાલા બે યામ છે, પેલું બિંદુ હોય ને એના એક્સ યામને x1 કહેવાય, એના વાય યામને y1 કહેવાય, એવી જ રીતે બીજું બિંદુ હોય એના એક્સ યામને x2 કહેવાય, વાય યામને y2 કહેવાય. સમજાણું, બે બિંદુ છે એટલે x1 y1, અને x2 y2, ત્રીજું બિંદુ હોય તો x3 y3, ચોથું બિંદુ હોય તો x4 y4, એ રીતે આમાં લખી નાખવાનું. હાલો, AB નો વર્ગ, આની જગ્યાએ તમે ક્યાંક આવું સૂત્ર જોશો, AB વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ. વર્ગ જે ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, પણ આ છે ને થોડુંક અઘરું પડશે, એના કરતાં આ છે બે એક જ, આમાં તમારે છેલ્લે વર્ગમૂળ કાઢવું પડશે, પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશે. હાલો, એના પછી તમને કેવા કેવા દાખલા પૂછાશે ને એ લખેલો છે. તો પહેલાં કંઈક એવા પૂછાશે, સમરેખ બિંદુઓ છે કે નહીં, તો સમરેખ એટલે શું, સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ. આ મેં લખ્યા છે PQ અને R, ત્રણે એક જ રેખા ઉપર આવેલા છે એવું તમારે સાબિત કરવાનું. તો એના માટે તમારે અંતર સૂત્રનો ઉપયોગ થશે. કેમ એ કહું, તમે પહેલાં PQ નું માપ શોધો સૂત્રની મદદથી, તમને આના યામ આપેલા હશે. ધારો કે તમને આનું માપ મળે છે 5, પછી તમે QR નું માપ શોધો અંતર સૂત્રની મદદથી, તો તમને મળે છે 3. હવે તમે શોધો કે PQR, એટલે PQ વત્તા QR કરો તો કેટલા થાય, 5 વત્તા 3 એટલે કેટલા થાય, 8. અને જો તમે P અને R નું માપ શોધો અને જો 8 થાય, એટલે કે આનો આનો સરવાળો કરો તો કુલ માપ મળતું હોય, તો ત્રણે ત્રણ બિંદુ સમરેખ છે એવું કહેવાય. જુઓ પાછું, તમે PQ નું અંતર સૂત્રની મદદથી કર્યું ને, તો જવાબ આવ્યો 5, QR નું કર્યું 3 આવ્યું, PR નું અંતર સૂત્રની મદદથી કર્યું તો 8 આવ્યું. તો આ બેનો સરવાળો કરીને 8 આવે છે. ટૂંકમાં કોઈ બેનો જવાબ સરવાળો કરીને ત્રીજાનો જવાબ આવવો જોઈએ, આમાં એક્ઝેક્ટ આવું નહીં થાય, આ બેનો જ આડાવરું થશે એટલે આપણે ગણશું એટલે ખબર પડી જશે. હવે ત્રિકોણ ચકાસવાનું કહે, તમને એક ત્રિકોણ આપેલું હોય ABC, ત્રણેય બિંદુને યામ આપેલા હશે કંઈક 2 3 4 5, -2 - 1. હવે એમાં ચકાસવાનું કે સમબાજુ છે, સમદ્વિબાજુ છે કે વિષમબાજુ છે. જો તમે ABનું માપ શોધો, BCનું માપ શોધો અને ACનું માપ શોધો, ત્રણે ત્રણ જો માપ સમાન આવે તો સમબાજુ ત્રિકોણ હશે, કારણ કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુનું માપ કેવા હોય, સરખા. એવી રીતે બેના માપ સરખા હોય અને એકનું અલગ હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ આવશે. અને જો ત્રણે ત્રણનું અંતર સૂત્રની મદદથી દાખલો ગણો છો અને માપ અલગ અલગ આવે છે તો વિષમબાજુ ત્રિકોણ હશે. ત્રિકોણ ચકાસતા આવડી જાય. હવે એના પછી જવાબ આવશે, દાખલા આવશે, ચતુષ્કોણ ચકાસો, ચોરસ છે, લંબચોરસ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એ કઈ રીતે ચકાસવું. તો જુઓ,
દાખલા તરીકે તમે દાખલો ગણો, આપણે પહેલાં ચોરસ લઈ લઈ, હાલા એ બી સી ડી તમને ચારેય બિંદુને યામ શોધ આપેલા હશે, એના ઉપરથી તમારે છ વાર અંતરસૂત્ર મૂકવાનું. કેટલી વાર? છ વાર. ત્રિકોણમાં કેટલી વાર મૂકવાનું થશે? ત્રણ વાર. આમાં છ વાર શા માટે? ચાર બાજુ અને બે વિકર્ણ. જો ચોરસ હશે ને તો શું થશે? જેટલું એબીનું મળે ને એટલું જ બીસીનું મળે, સમજી ગયા ને? એટલું જ કેનું મળે? એટલું જ કેનું મળે? એડીનું. ટૂંકમાં એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર એડી, ચારેય બાજુના માપ કેવા હોય? સમાન. પછી વિકર્ણના માપ કેવા હોય છે? સરખા. ચોરસના વિકર્ણના માપ કેવા હોય? સમાન. એટલે કે એ સી બરાબર બી ડી. આટલું ક્લિયર થયું? આવું ક્યારે થશે? જો ચોરસ હોય તો. એટલે સમજવાનું, જો ચારના જવાબ સરખા આવે અને બીજા બેના જવાબ સરખા આવે તો એ ચોરસ છે. લંબચોરસ હોય તો શું કરવાનું? હાલો જોઈ લઈ. આ લંબચોરસ એ બી સી ડી, હાલો એ બી બરાબર સી ડી થશે. શું થશે? એ બી બરાબર સી ડી, કારણ કે સામ સામેની બાજુ સમાન. પછી બી સી બરાબર એ ડી થશે. અહીંયા બીજું બી સી બરાબર એ ડી, આ બે બાજુ થઈ. શું થઈ? બાજુ. હવે વિકર્ણ આવ્યું તો વિકર્ણના માપ કેવા હોય છે? સમાન. એટલે કે એ સી બરાબર બી ડી, વિકર્ણો એ સી બરાબર બી ડી. ટૂંકમાં બબેના જોટા મળશે. કોઈ બે અંતરસૂત્રની મદદથી ગણશો તો બેના જવાબ સરખા, વળી બીજા બેના જવાબ સરખા, વળી ત્રીજા બેના જવાબ સરખા, તો કયું હોય? લંબચોરસ. હવે આવ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ, એ કેમ ચકાસવું? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ બી સી ડી, એમાંય એ બી અને સી ડી આની જેમ જ બાજુ, એમાં એ બી બરાબર સી ડી, બીજું એ ડી બરાબર બી સી, તો અહીં લખીશ એ ડી બરાબર બી સી. પછી વિકર્ણના માપ એક નાનો હોય એક મોટો હોય, એટલે એ સી અને બી ડી સમાન આવે ન, એટલે એ સી બરાબર નથી બી ડી. હવે મિત્રો આની જગ્યાએ આપણે એ બી સી ડી લીધું હતું, એની જગ્યાએ જો પી ક્યુ આર એસ હોય તોય તમને આવડવું જોઈએ. તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે અને આ બધી શરતો યાદ રાખવાની છે. ચાલો જોવો હવે સ્વાધ્યાય 7.1. હવે મિત્રો સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન નંબર 1 છે, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. બધામાં આ જ સૂત્ર વાપરવાનું છે. સ્વાધ્યાય 7.2 શરૂ થશે ને ત્યારે બદલશે. હવે જો સૂત્ર શું હતું? તો કે એબીનો વર્ગ બરાબર કાઉસમાં એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ આખાનો વર્ગ. હાલો જો બે બિંદુ આપેલા છે, બે અને ત્રણ, ચાર અને એક, આ તમારી જાતે ગણવાનો છે. બીજો દાખલો છે માઇનસ પાંચ અને સાત, માઇનસ એક અને ત્રણ, માઇનસ વાળો છે એટલે હું ગણાવું છું. હાલો પહેલાંને કીધું એ, બીજો એ જે યામ આપેલા છે એને કીધું મેં બી બિંદુ. હવે એ બીનું તમારે શું કરવાનું છે? અંતર શોધવાનું. કેની મદદથી? અંતર સૂત્રની મદદથી. તો માઇનસ પાંચ એટલે એક્સ વન, વાય વન એટલે સાત, એક્સ ટુ એટલે માઇનસ એક, વાય ટુ એટલે ત્રણ. હવે એ બીનો વર્ગ બરાબર કાઉસમાં એક્સ વન ઓછા એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુનો વર્ગ. હવે એક્સ વન બરાબર કેટલા છે? માઇનસ પાંચ, એટલે એ મૂક્યા માઇનસના માઇનસ સૂત્રમાં છે ને. એક્સ ટુ બરાબર કેટલા છે? માઇનસ એક, એટલે વળી પાછા માઇનસ એક, કાઉસ બે વાર પૂરો અને વર્ગ વત્તા વાય વન એટલે કે સાત ઓછા ત્રણ આખાનો વર્ગ. માઇનસ પાંચ ઓછે ઓછે વત્તા એક, એકમાંથી પાંચ જાય તો માઇનસ ચાર એનો વર્ગ વત્તા સાતમાં ત્રણ જાય તો ચાર એનો વર્ગ, ચોકે ચોકે સોળ, અને અહીંયા ચોકે ચોકે સોળ માઇનસ છે છતાંય વર્ગ કરો તો કેવા થઈ જાય? પ્લસ. સોળને સોળ બત્રીસ, વર્ગમૂળ કેમ આવ્યું? વર્ગતા આ બાજુ આવે તો વર્ગમૂળ બત્રીસના બે ભાગ પાડ્યા બે ગુણ્યા સોળ. આ તમારે કરવું ફરજિયાત છે. બધાય દાખલામાં આવું કંઈક થતું હશે, તમે ડાયરેક્ટ આનું વર્ગમૂળ નીકળતું હશે નહીં, એના એવા ભાગ પાડવાના જેથી કરીને કોઈ બીજી સંખ્યા આવે ને એનું વર્ગમૂળ નીકળતું હોય. તો મેં ભાગ પાડ્યા બે ગુણ્યા સોળ, તો સોળ એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે છે ચાર, વર્ગમૂળમાં બે રાખી દો. સમજાણું? આ એક શીખવું ફરજિયાત છે. એના પછી જે એ અને બી માઇનસ એન માઇનસ બી, તો આને મેં એ કીધું આને મેં બી કીધું. પછી
એ બીનો વર્ગ આ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, એક્સ વન ઓછા એક્સ ટુ આખાનો વર્ગ, વાય વન ઓછા વાય ટુ આખાનો વર્ગ. એક્સ વનની જગ્યાએ એ ઓછા ઓછા એ આખાનો વર્ગ, બી ઓછા ઓછા બી આખાનો વર્ગ, ઓછે ઓછે વત્તા ઓછે ઓછે વત્તા એ વત્તા એનો વર્ગ, બી વત્તા બીનો વર્ગ, ટુ એનો વર્ગ, અહીંયા ટુ બીનો વર્ગ, બેનો વર્ગ ચાર, એનો વર્ગ બેનો વર્ગ ચાર, બીનો વર્ગ. વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, આ બેમાંથી ચાર કોમન કાઢ્યા એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચારનું વર્ગમૂળ નીકળે અહીં કેટલું નીકળે? બે. તો વર્ગમૂળમાં શું વધે? ખાલી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જવાબ આવી ગયો. બીજો દાખલો છે, બિંદુ ઝીરો ઝીરો અને છત્રીસ પંદર વચ્ચેનું અંતર શોધો. પેજ નંબર 134 ઉપર જે અંતર સૂત્ર એવું શરૂ થઈ છે ને, ત્યારે તમને કાટકોણ ત્રિકોણવાળી આકૃતિ આપેલી છે. એમાં એવું કીધું છે કે શહેર એ થી શહેર બી વચ્ચેનું અંતર શોધો. એનો દાખલો છે આ ગણેલો. હવે જો ન સમજાય કાંઈ નહીં, આ અને આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. એ એટલે ઝીરો ઝીરો, બી એટલે છત્રી પંદર, એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ. એ બીનો વર્ગ બરાબર એક્સ વન ઓછા એક્સ ટુ આખાનો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ આખાનો વર્ગ. એક્સ વન એટલે કે ઝીરો ઓછા છત્રીસનો વર્ગ, ઝીરો ઓછા પંદરનો વર્ગ, અહીંયા માઇનસ છત્રીસનો વર્ગ, અહીંયા માઇનસ પંદરનો વર્ગ. છત્રીસનો વર્ગ થાય 1296, પંદરનો વર્ગ થાય 225, છે માઇનસ પણ વર્ગ કરો તો કેવા થઈ જાય? પ્લસ. પછી વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, આ બંનેનો સરવાળો કરો તો 1521, એનું તમે વર્ગમૂળ કાઢો તો 39. વર્ગમૂળ કેમ કાઢવું? તો 1500ના ભાગ પાડવાના, 1521ના. જોજો, ત્રણ વડે, ત્રણ પંચા પંદર, ઝીરો, ત્રણ સત્તા એકવીસ, હજી ત્રણ વડે, ત્રણ એકા ત્રણ, ચાર પાંચ બે વૈધા, ઝીરો વીસ થયા, ત્રણ છ અઢાર બે વૈધા, સાત સત્યાવીસ થયા, નવ તેરી સત્યાવીસ, તેર ગુણ્યા તેર, કારણ કે તેરનો વર્ગ છે, જે આ બે અને આ બે, એટલે કે ત્રણનો વર્ગ ગુણ્યા તેરનો વર્ગ, તેર તેરી 39નો વર્ગ. આ મહેનત થોડીક તમારે રફ બુકમાં કરવી પડે, સમજાણ. હાલો જોઉં એના પછીનો દાખલો. એના પછી મિત્રો ત્રીજો દાખલો છે, 1523 માઇનસ બે ને માઇનસ અગિયાર, એ સમરેખ છે કે નહીં ચકાસો. સમરેખ છે કે નહીં ચકાસો એટલે કે એક જ રેખા ઉપર આવેલા છે કે નહીં. હું ત્રણે ત્રણને નામ આપી દઉં, એ બી અને સી. આ એ, આ બી અને આ સી, ત્રણે ત્રણ જો એક રેખા ઉપર આવેલા હોય તો તમે એ બી વત્તા બી સી કરો ને તો આખે આખું એ સી આવી જાય. આપણે હમણાં ઇન્ટ્રોડક્શનમાં જોયું. તો હું પહેલાં તો એ બી શોધું. તો એ બીનો વર્ગ બરાબર શું આવે? એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ આખાનો વર્ગ. સૂત્ર મગજમાં યાદ રાખજો. હવે જો એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે એક ઓછા બે આખાનો વર્ગ, પાંચ ઓછા ત્રણ આખાનો વર્ગ. સૂત્ર નથી લખ્યું. એકમાંથી બે જાય તો માઇનસ એકનો વર્ગ વત્તા પાંચમાંથી ત્રણ જાય તો બેનો વર્ગ. માઇનસ એકનો વર્ગ ખાલી એક, બેનો વર્ગ ચાર, ચારને એક પાંચ, પણ કેવા? વર્ગમૂળમાં. છેલ્લે વર્ગમૂળ આપી દેવાનું, કારણ કે બે છે ઓલી બાજુ જાય તો વર્ગમૂળમાં. પછી બી સી જોઈ લઉં તો બે ઓછા ઓછા બેનો વર્ગ, બે ઓછા ઓછા બેનો વર્ગ, ત્રણ ઓછા ઓછા અગિયારનો વર્ગ, બે વત્તા બેનો વર્ગ, ત્રણ વત્તા અગિયારનો વર્ગ, બે વત્તા બે એટલે કે ચારનો વર્ગ, અગિયાર ને ત્રણ ચૌદનો વર્ગ, ચોકે ચોકે સોળ, ચૌદનો વર્ગ 196, સરવાળો કરો તો 212, પણ કેમાં? વર્ગમૂળમાં. હવે શું શોધવાનું? એસી. એસી એટલે કે એક ઓછા ઓછા બે આખાનો વર્ગ, પાંચ ઓછા ઓછા અગિયાર આખાનો વર્ગ, એક વત્તા બેનો વર્ગ, પાંચ વત્તા અગિયારનો વર્ગ, એક વત્તા બે એટલે કે ત્રણનો વર્ગ વત્તા સોળનો વર્ગ, ત્રણનો વર્ગ નવ, સોળનો વર્ગ 256, સરવાળો કરો તો 265, પણ કેમાં? વર્ગમૂળમાં. હવે તમારે શું કરવાનું? એ બી વત્તા બી સી. જો મેં કર્યું, એ બી વત્તા બી સી એટલે કે એ બી એટલે રૂટ પાંચ, બી સી એટલે 212. આ બેન સરવાળો થાય પહેલાં તો, સરવાળો થાય નહીં, સરવાળો થતો જ નથી એટલે કે આ કાંઈ આવવાનો મતલબ છે નહીં, એટલે આવું કાંઈ થતું નથી, એટલે એ બી સી એ સમરેખ બિંદુ છે નહીં. જો આ બેનો સરવાળો કરત અને આ આવી જતું હોત તો સમરેખ બિંદુ હોત. ચોથો દાખલો જુઓ, ચકાસો કે પાંચ માઇનસ બે, છ ચાર અને સાત માઇનસ બે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ. કઈ રીતે ચકાસવાનું? એ બી બરાબર બી સી હોવું જોઈએ અને ત્રીજી બાજુ સરખી હોવી જોઈએ નહીં. એનો મતલબ કે આ ત્રિકોણ છે એ બી સી, ત્રણે ત્રણના નામ ક્યાં માપેલા છે, એમાં આ બે બાજુના માપ કેવા હોવા જોઈએ? સમાન. અને એક આ કેવું આવવું જોઈએ? અલગ. હાલો શોધી. તો એ બીનો વર્ગ બરાબર એક્સ વન ઓછા એક્સ ટુ, પાંચ ઓછા છ આખાનો વર્ગ, માઇનસ બે માઇનસ ચાર આખાનો વર્ગ, પાંચમાં છ જાય તો માઇનસ એક આખાનો વર્ગ,
બે ને ચાર છ આખાનો વર્ગ, કેવા માઇનસ એક વત્તા છ નો વર્ગ 36 એટલે 37, પણ કેમ આ વર્ગમૂળમાં, કારણ કે વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. આવી રીતે હું શું શોધું બીસી, તો બીસી કેટલું મળે, તો કે બીસી નો વર્ગ બરાબર 6 - 7 એટલે કે ક્યાં ગયું 6 - 7 આખાનો વર્ગ, 4 - 2 આખાનો વર્ગ એટલે 4 - 2 નો વર્ગ, 1 - 1 4 - 2 - 6 નો વર્ગ 36, 36 - 1 37, વર્ગમૂળમાં 37. હવે અહીંયા જાઓ, આપણે નામ ઊંધું આપ્યું છે, કઈ કઈ બાજુના માપ સમાન છે, એ બી અને બીસીના માપ સમાન છે, એ બી અને બીસી આ બે બાજુના માપ સમાન છે, કેવું છે અલગ. હાલો, એસી નો વર્ગ બરાબર 5 - 7 નો વર્ગ -2 - 2 નો વર્ગ, 5 - 7 જાય તો 2 નો વર્ગ, અહીંયા સરવાળો થઈ જાય, 2 - 2 જાય તો 0, અહીંયા વધે 4 નું વર્ગમૂળ થાય 2, એટલે કે જો અહીં વર્ગમૂળમાં 37, અહીં વર્ગમૂળમાં 37, પણ ત્રીજી બાજુ ઓના બે જેટલી છે નહીં, બે બાજુ કેવી છે સમાન, એટલે આ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચાલો જોઈએ એના પછીનો પ્રશ્ન, પાંચમો દાખલો છે, રકમ મેં ટૂંકમાં લખી છે, ટૂંકમાં નથી લખી, જો કઈ રીતનું સમજાવી દઉં તમને, તમને એક આકૃતિ આપેલી છે, એમાં ચાર મિત્ર બેઠા છે એ બી સી ડી. હવે વર્ગખંડમાં બે છે ચંપા અને ચમેલી. ચંપા એમ કહે છે કે જે ચારે ચાર ઓલા બેઠા છે ને આકૃતિમાં, એના દ્વારા જો તમે આકૃતિ દોરો ને તો એ ચોરસ બનશે. ચમેલી એમ કહે છે કે ના ભાઈ ચોરસ નહીં બને. તો હવે તમારે ચકાસીને કહેવાનું છે કે ભાઈ ચંપા સાચી છે કે ખોટી. સમજાણું, ચંપા શું કહે છે, ચંપા એમ કહે છે કે ચોરસ છે આનાથી જે આકૃતિ બને ને એ, અને ચમેલી શું કહે છે, ચમેલી કહે છે ચોરસ નથી, આપણી રીતે લખી નાખ્યું બરોબર. હવે ચોરસ છે કે નહીં એના માટે શું હોવું જોઈએ, તો કે ચાર બાજુ સમાન હોવી જોઈએ અને બે વિકર્ણ કેવા હોવા જોઈએ સમાન. હાલો, આપણે બધું શોધી, પહેલાં તો આ યામ કઈ રીતે લખાય છે, તમે જ્યાં એ બિંદુ આપેલું હોય ને ત્યાં નીચે જવાનું, આમ જવાનું, નીચે આવેલું હોય એક્સ યામ, આ બાજુ આવેલું હોય વાય યામ, એવી રીતે બી સી ડી ચારે ચાર યામ મેં અહીંયા ડાયરેક્ટ લખેલા છે. તમારે પહેલાં આકૃતિ ઉપરથી જોવા પડશે, ચેક કરી લેજો બધા યામ બરોબર લખ્યા છે ને. હાલો, જો હવે હું અંતર સૂત્ર મૂકું છું, એ બી નો વર્ગ બરાબર, જોજો આ ડાયરેક્ટ એ બી, 1 - 1 - 2 3 - 6 આખાનો વર્ગ વત્તા y1 - y2 4 - 7 આખાનો વર્ગ, 3 - 6 જાય તો -3 નો વર્ગ, 4 - 7 જાય તો -3 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9 9 - 9 = 18 તો એ બી બરાબર વર્ગમૂળમાં 2 - 9 ભાગ પાડી નાખ્યા, 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2. હવે હું શોધીશ બીસી, હા ભૂલી જાઉં, તો બીસી આ એ બી આ બીસી, બીસી નો વર્ગ બરાબર કાઉસમાં 6 - 9 નો વર્ગ વત્તા 7 - 4 નો વર્ગ, 6 - 9 જાય તો -3 નો વર્ગ +3 નો વર્ગ, 9 - 9 = 18 તો બી સી બરાબર વર્ગમૂળમાં 18, આની જેમ જ થઈ જશે 3 - 2. હાલો, હવે એના પછી જોઈએ, એ બી જોઈ લીધું, બી સી જોઈ લીધું, હવે જોઈએ સી ડી, સી અને ડી 6 વાર શોધવું પડશે. આપણે કીધું ને હમણાં, જો તમારે ચોરસ ચકાસવું હોય તો કેટલી વાર અંતર સૂત્ર મૂકવાનું, 6 વાર. હાલો, સી ડી, તો 9 સી ડી નો વર્ગ બરાબર 9 - 6 આખાનો વર્ગ, 4 - 1 આખાનો વર્ગ, 3 નો વર્ગ - 3 નો વર્ગ 9 - 9 સી ડી નો વર્ગ, સી ડી બરાબર વર્ગમૂળમાં 18 બરાબર 3 - 2. હજી શોધવાનું એ ડી, હજી શું શોધવાનું, એ ડી, એ ડી નો વર્ગ બરાબર કાઉસમાં 3 - 6 આખાનો વર્ગ વત્તા 4 - 1 આખાનો વર્ગ, -3 નો વર્ગ + 3 નો વર્ગ 9 - 9 તો એ ડી બરાબર વર્ગમૂળમાં 18 બરાબર 3 - 2. જો ચતુષ્કોણો આવું, એ બી સી ડી, એ બી શોધ્યું, બી સી શોધ્યું,
સીડી સોઈધું, એડી સોઈધું, ચારેયનું માપ કેવું એવું સમાન, એ ચોરસ તો હશે પણ છતાંય તમારે વિકર્ણો હજી ચકાસવાના. હાલો ચકાસી, વિકર્ણનું માપ બોલો તો નામ એ સી, તો એ સી નો વર્ગ એટલે કે એ અને સી આ બે લેવાના છે. આમ 3 - 9 જોજો વ્યવસ્થિત, 3 - 9 આખાનો વર્ગ, 4 - 4 આખાનો વર્ગ, 3 - 9 એટલે -6 - 0 થાય 36. એસી નો વર્ગ એટલે એસી બરાબર +6. આ એસી મળી ગયું. હવે કયું જોઈશ? બી ડી, તો બી અને ડી નો વર્ગ બરાબર 6 - 6 આખાનો વર્ગ વત્તા 7 - 1 આખાનો વર્ગ, 6 - 6 = 0 વત્તા 6 - 36. તો બી ડી બરાબર વર્ગમૂળમાં 36 એટલે આમાંય +6 એટલે જો વિકર્ણના માપ સમાન આવ્યા એનો મતલબ કે ચંપા કેવી છે? સાચી છે. ટૂંકમાં ચોરસ હોવાથી ચંપા સાચી છે. ચમેલી કેવી છે? ખોટી. ચાલો જોઈએ એના પછીનો દાખલો. 7.1 નો 6ઠો દાખલો છે, એમાં ટોટલ 3 દાખલા છે, એમાં પહેલો અને ત્રીજો એ સેલા છે. શું કરવાનું છે? ચતુષ્કોણનો પ્રકાર જણાવવાનો. પ્રકાર જણાવવા માટે તમારે કેટલી વાર અંતર સૂત્ર મૂકવાનું? 6 વાર. 6 - 6 મૂકો પછી તમને ખબર પડે કે ભાઈ કયા પ્રકારનો ચતુષ્કોણ છે. આપણે કયા પ્રકારના શીખ્યા? તો કે ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ. ચોરસમાં શું? તો કે 4 - 4 બાજુ સમાન હોવી જોઈએ અને 2 વિકર્ણ સમાન હોવા જોઈએ. લંબચોરસમાં તો કે સામસામેની બાજુની 2 જોડ સમાન અને વિકર્ણની જોડ સમાન. સમાંતર બાજુમાં તો કે સામસામેની બાજુની 2 જોડ સમાન અને વિકર્ણની જોડ અલગ અલગ હોવી જોઈએ. તો કેવા હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે પહેલો અને ત્રીજો એ ચતુષ્કોણ છે, પરંતુ બીજો આ જે 4 બિંદુના આયામ છે ને એનાથી ચતુષ્કોણ બનતો નથી. જો અહીંયા કીધું જ છે, જો શક્ય હોય તો જ તમારે કહેવાનું છે કે ભાઈ ચતુષ્કોણ બને છે કે નહીં, પણ એના માટે તમારે 6 - 6 સૂત્ર મૂકીને ચકાસવું તો પડે જ. હાલો જો મેં નામ આપી દીધા એ બી સી અને ડી, તમે એ રીતે નામ આપી દેજો. કયું કયું વસ્તુ શોધવાની? તો કે એ બી, બી સી, સી ડી, એ ડી, એ સી, બી ડી. કેટલી વસ્તુ? જો પાછું, એ બી, બી સી, સી ડી, એ ડી, એ સી, બી ડી, 6 વસ્તુ થઈ ગઈ. 6 - 6 પછી અવલોકન કરવાનું અને પછી ખબર પડવી જોઈએ કે સમાંતર બાજુ જે લંબચોરસ છે કે ચોરસ છે. હાલો આમાં જુઓ, એ બી એટલે શું? તો કે આ બે. હાલો -3 - -3 આખાનો વર્ગ, કારણ કે વચ્ચે સૂત્રમાં માઇનસ આવે છે ને, એટલે 5 - 1 આખાનો વર્ગ. અહીંયા સરવાળો કરો તો 6, 5 - 1 જાય તો 4, 6 - 36, 4 - 16 સરવાળો કરો તો 52. 52 ના મેં ભાગ પાડ્યા, 13 - 4 = 52. વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ 4 - 2 એટલે 2√13. હવે હું જોઈશ બીસી. 3 - 0 આખાનો વર્ગ, 1 - 3 આખાનો વર્ગ, 3 નો વર્ગ, 1 - 3 જાય તો -2 એનો વર્ગ, 3 નો વર્ગ થાય 9, 2 નો વર્ગ 4, 9 - 4 = 13, પણ કેમાં? વર્ગમૂળમાં, કારણ કે વર્ગ હતો ને છેલ્લે સુધી, એ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. સિસ્ટમ યાદ રાખજો કઈ રીતના દાખલાના સ્ટેપ આવે છે. હાલો સી ડી નો વર્ગ એટલે કે 0 - 1 નો વર્ગ, 3 - 4 નો વર્ગ. અહીંયા માઇનસ છે એટલે 2 વાર આવે એ તો ખબર છે. -1 નો વર્ગ, અહીંયા -2 4 - 3 = 7 એનો વર્ગ, અહીંયા 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, સરવાળો કરો તો 50. 50 ના ભાગ પાડું, 25 - 2 = 50. વર્ગમૂળ કેમ આવ્યું? કારણ કે અહીંયા હતું સી ડી નો વર્ગ, વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. 25 નું વર્ગમૂળ થાય 5, 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો એમ. હાલો હવે જોઈ એડી. હાલો એડી જુઓ, -3 - -1 મૂકું આખાનો વર્ગ, 5 - -4 આખાનો વર્ગ, -1 - 1 - 3 જાય તો -2, 5 - 4 = 9, કારણ કે -1 - 9 નો વર્ગ 81, 2 નો વર્ગ 4, સરવાળો કરો તો 85. 85 ના ભાગ પાડો, 17 - 5 = 85. 17 કે 5 બેમાંથી એકનું વર્ગમૂળ નીકળતું નથી એટલે એમણે રાખ્યું છે. અહીંયા હતું એ ડી નો વર્ગ, વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. હવે જોઈએ એસી. 4 બાજુ મિત્રો મળી ગઈ, હવે શું જોશું? એસી. તો એ અને સી એટલે કે -3 - 0 આખાનો વર્ગ, 5 - 3 આખાનો વર્ગ,
માઇનસ 3 નો વર્ગ વત્તા બાદબાકી કરો તો 2 નો વર્ગ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 સરવાળો કરો તો 13 કેમાં વર્ગમૂળમાં હવે બીજો વિકર્ણ કયો BD 3 ઓછા ઓછા 1 આખા નો વર્ગ 1 ઓછા ઓછા 4 આખા નો વર્ગ ઓછે ઓછે વત્તા 3 ને 1 4 નો વર્ગ 4 ને 1 5 નો વર્ગ ચોકે ચોકે 16 પચુ પચુ 25 16 ને 25 41 41 વર્ગમૂળમાં એને તો ભાગ જ ન પડે અવિભાજ્ય સંખ્યા છે હવે ચતુષ્કોણ કેમ નથી રચાતો એનું કારણ જોવો આ શું છે વિકર્ણ આ શું છે બાજુ આ શું છે બાજુ મે BC એટલે એક બાજુ અને એક વિકર્ણ ઈ બેયનો સરવાળો કર્યો ને એટલે કે આનું માપ એ √13 અને આનું માપ એ √13 બેયનો સરવાળો કરું તો 2 √13 આવે છે તો આવું તમે યાદ કરો કોઈ બે બાજુનો સરવાળો કરો જો અને જો ત્રીજી બાજુ મળતી હોય તો એને સમરેખ બિંદુઓ કહેવાય આપણે ભણ્યા આગળ તમે AB વત્તા BC કરો અને જો AC આવતું હોય તો એનો મતલબ કે 3 એ 3 સમરેખ બિંદુ છે તો 3 એ 3 જો સીધી રેખામાં હોય તો ચતુષ્કોણ કેમ દોરું 3 બિંદુ સમરેખ હોય તો ચતુષ્કોણ થાય નહીં તેથી જ્યાં લખ્યું સમરેખ બિંદુ હોવાથી ચતુષ્કોણ રચાતો નથી ચાલો જોઈએ એના પછીનો દાખલો હવે મિત્રો 7મો દાખલો છે 2 અને -5 અને 2 -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ ઉપરનું બિંદુ x અક્ષ ઉપરનું બિંદુ એટલે કે આ આડી રેખા હોય એના ઉપરનું કોઈ પણ બિંદુ તો x અક્ષ ઉપરનું બિંદુ હોય ને મિત્રો યાદ રાખજો એનો ym હંમેશા કેવો હોય 0 તો જે ક્યાં હોય x અક્ષ ઉપર તો મેં લખી નાખ્યું x અક્ષ પરના બિંદુના યામ હંમેશા x અને 0 જ હોય y અક્ષ ઉપરના બિંદુના યામ તો કે 0 અને y સમજાણું આ યાદ રાખજો હાલો એને મેં નામ આપી દીધું બિંદુ C હવે જોજો પાછું રકમ સમજો તો કે આ અને આ બે થી સમાન અંતરે એટલે કે આ જે નવું બિંદુ મળે છે ત્યાંથી એનું અંતર અને અહીંથી B નું અંતર બે કેવું હોવું જોઈએ સમાન એટલે જો પાછું મેં લખ્યું C થી A અને C થી B બે કેવું હોવું જોઈએ સમાન હોવું જોઈએ તો આ બે વચ્ચેનું અંતર જોવું જોશે ને C થી A અને C થી B બે કેવું હોય સમાન એટલે બરોબર તો અંતર સૂત્ર મૂક્યું એટલે કે સી એ નો વર્ગ અને સી બી નો વર્ગ સી એ એટલે શું તો કે સી અને એ એટલે આ બે લઉં તો x ઓછા 2 આખા નો વર્ગ વત્તા 0 ઓછા ઓછા 5 આખા નો વર્ગ એટલે આ સી એ ના વર્ગનું એટલું થયું આ બાજુ મેં બે દાખલા ભેગા ગણ્યા છે કન્ફ્યુઝ ન થતા સી બી નો વર્ગ સી બી એટલે આ બે તો x ઓછા ઓછા 2 આખા નો વર્ગ 0 ઓછા 9 આખા નો વર્ગ ઓછે ઓછે વત્તા એટલે કે અહીંયા શું થઈ જાય x વત્તા 2 આખા નો વર્ગ હાલો જો x નો વર્ગ ઓછા સૂત્ર આવે ને ઓલું 2 દુ 4x વત્તા 4 ઓછે ઓછે વત્તા 5 નો વર્ગ 25 બરાબર ના બરાબર x નો વર્ગ અહીંયા તો કેવા થઈ જાય માઇનસ માઇનસ પ્લસ એટલે આ સૂત્ર મૂકાશે શું થાય x નો વર્ગ 2 દુ 4x 2 નો વર્ગ 4 વત્તા 9 નો વર્ગ 81 બે બાજુ x નો વર્ગ છે ઉડી જાય 4x એમણમ 25 ને 4 29 4x એમણમ 81 ને 4 85 માઇનસ છે ઓલી બાજુ જાય પ્લસ એટલે 4x વત્તા 4x થાય તો કે 85 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 29 ઓછા 85 બાદ બાકી કરો તો માઇનસ 56 x બરાબર માઇનસ 56 ના છેદમાં 8 8 સત્તા 56 x બરાબર મળે છે માઇનસ 7 હવે જોજો x અક્ષ પરના બિંદુના યામ હતા x અને 0 અને x બરાબર મળ્યું માઇનસ 7 એનો મતલબ થાય બિંદુના યામ છે માઇનસ 7 અને 0 સમજાણું હવે નેક્સ્ટ આપણે જોશી સ્વાધ્યાય 7.2